એવું નથી કે ખેતીમાં હવે પહેલા જેવો કસ નથી. આજની તારીખે ગુજરાતના ઘણા એવા ખેડૂતો છે જેઓ અનોખી ખેતી કરી વર્ષે લાખો કમાય છે. અરવલ્લીના બટાકા પકવતા ખેડૂતોએ આ વાત સાબિત કરી બતાવી છે. આ દ્રશ્ય છે અરવલ્લીના ધનસુરાના દોલપુર કંપા ગામના. આ છે તો નાનું ગામ, પણ બટાકાની ખેતી માટે આ ગામ આખા દેશમાં જાણીતું છે. આ ગામના ખેડૂતો 1400 વીઘા જમીનમાં ઉચ્ચ કક્ષાના બટાકાની ખેતી કરે છે. અહીંયા પાકતા બટાકા વેફર બનાવતી જાણીતી કંપનીઓ ખરીદે છે. માત્ર વેફર જ નહીં, અન્ય વસ્તુઓ બનાવવા માટેના બટાકા પણ અહીંયા ઉગાડવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી અહીંયા બટાકાની ખેતી થાય છે. આજની તારીખે 12000 ટન બટાકાનું ઉત્પાદન આ દોલતપુર કંપા ગામના ખેડૂતો કરે છે. કંપની જોડે ટાઈપ કરેલી કંપનીઓને આપવામાં આવે છે. મુખ્યત્વે હલ્દીરામ અને આઈટીસી જેવી કંપનીઓને અમે ડીલિંગ કરીને માલ એને આપતા હોઈએ છીએ. મુખ્યત્વે અમારો જે દોલપુર કંપા અને આ બેલ્ટ છે તે પ્રોસેસિંગ વેરાયટી ઉપર હાલમાં પ્રોસેસિંગ વેરાયટી વાવી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે દોલપુર કંપાના ખેડૂતોએ બટાકાના ગ્રેડિંગ માટે પોતપોતાના યુનિટ જાતે જ બનાવ્યા છે. ખેતરમાંથી બટાકાની આ યુનિટમાં લાવ્યા બાદ તેનું ગ્રેડિંગ કરી બેગમાં ભરવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ કંપનીઓને વેચવામાં આવે છે. 600-700 વીઘા બટાકાનું વાવેતર થાય છે અને વાતાવરણ સારું હોય તો અમારે લગભગ 450-450 મણ પ્રોડક્શન આવે છે અને વાતાવરણ થોડીક ગરમી વધારે હોય, ક્યારેક હડગટ રહેતી હોય તો લગભગ 350-400ની આજુબાજુ પ્રોડક્શન આવે છે. આ વિસ્તારમાં રવિ પાક તરીકે બટાકા ઉગાવવામાં આવે છે. સ્વાદ, સાઈઝ અને ગુણવત્તાની દ્રષ્ટિએ અહીંના બટાકાની ખૂબ જ સારી ડિમાન્ડ છે. મહેશ પરમાર, બ્યુરો રિપોર્ટ, અરવલ્લી.